હવે વાત કરીશું એ સમાચારની કે જેણે મચાવી દીધો છે ખળભળાટ। કટકી કરવા માટે કલેક્ટર ને હની ટ્રેપમાં ફસાવાયા અને કલેક્ટર ફસાઈ પણ ગયા। જો કે આપણે આ જે આખો ખેલ ખેલાયો જે બહાર આવ્યો તેનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે। આણંદમાં કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરો લગાવનાર અધિકારીઓ અને તેના મળતિયા આવ્યા છે હવે પોલીસના સકંજામાં। ગુજરાત એટીએસ ફરિયાદી બન્યું અને સમગ્ર ઘટના મુદ્દે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જેરી પટેલ અને અન્ય કર્મચારી હરેશ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે। આણંદ એલસીબી કચેરીમાં તેમની વધુ પૂછપરછ થઈ રહી છે। આ ત્રણેય કલેક્ટર ડીએચ ગઢવીને ફસાવા માટે ષડયંત્ર રચ્યું હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી। જમીનને લગતી ચાર ફાઇલ ક્લિયર કરાવવા માટે આ તમામે કાળસો રચ્યો હતો। क्या आप अपने माता पिता बनने का इंतजार कर रहे हैं? आज ही 7825893603 पर कॉल करें। ओएसएस फर्टिलिटी के कम लागत वाले आईवीएफ उपचार की सहायता से अपना सपना पूरा करें और सभी को खुशखबरी दें। तो जे रीते पुलिस द्वारा त्रण ની ધરપકડ કરવામાં આવી છે, સમગ્ર જે કારસો રચવામાં આવ્યો હતો, કેવી રીતે કલેક્ટરને ફસાવવામાં આવ્યા, આ સમગ્ર બાબતે વાત કરીશું સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી પાસે। ધર્મેન્દ્ર, જે રીતે અત્યારે આ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, કઈ રીતે કલેક્ટરને ફસાવવામાં આવ્યા, આ ષડયંત્ર કઈ રીતે બહાર આવ્યું? નરેન્દ્ર, સે સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ડીએસ ગઢવી કે જેમનો સ્વભાવ પહેલાથી જ રંગીલા વ્યક્તિ તરીકે હોવાનું બહાર આવ્યું છે, જે જે જગ્યાઓ પર ફરજ બજાવી છે ત્યાં આ પ્રકારના કારનામા બહાર આવતા હતા, પરંતુ કોઈને કોઈ રીતે તેને દબાવી દેવાનો પ્રયાસ થતો હતો। આણંદ કલેક્ટર પદે તેઓ આવ્યા પછી જે મામલો સામે આવ્યો કે કેતકી વ્યાસ સાથે ફાઇલ નિકાલ બાબતે અને ફાઇલની ચકાસણી બાબતે જે બંને વચ્ચે મતભેદો ઊભા થયા હતા, રૂપિયાને લઈને મતભેદો ઊભા થયા હતા, અને તેને જ લઈને કેતકી વ્યાસ દ્વારા સમગ્ર જે કાંડ કરવામાં આવ્યો કે ડીએસ ગઢવીની ચેમ્બરમાં અલગ અલગ જગ્યાઓ પણ ત્રણ સ્પાઈ કેમ લગાવવામાં આવ્યા હતા। સ્પાઈ કેમ ખરીદનાર જમીન વિભાગના જેડી પટેલ નાયબ મામલતદાર અને ચીટનીસનો હવાલો ધરાવતા હતા। અન્ય એક બહારનો જે જમીન દલાલ હતો તેના મારફતે આ કેમેરા ખરીદવામાં આવ્યા હતા, અને ચોક્કસ રીતે એક મહિલા સાથે સંપર્ક કરીને આ મહિલાને અવારનવાર ડીએસ ગઢવી સાથે મુલાકાતો કરાવવામાં આવી હતી। જો કે ધીરે ધીરે મહિલા સાથે ડીએસ ગઢવીના સંબંધો વિકસ્યા હતા અને જે કારનામાઓ જે વિડીયોની અંદર જોવા મળ્યા હતા તેનાથી પણ ખરાબ કૃત્યો આ જ ચેમ્બરની અંદર થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવશે। કારણ કે ફરિયાદની અંદર પણ બહુ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેતકી વ્યાસ દ્વારા જે સ્પાઈ કેમ લગાવવામાં આવ્યા હતા, જીડી પટેલે અંદર જઈને આ પાંચ સ્પાઈ કેમ ગોઠવ્યા હતા, ચોક્કસથી અલગ અલગ પ્રકારના ફૂટેજીસ તેઓની પાસે છે। અત્યારે આણંદ એલસીબી દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે તેની અંદર રિમાન્ડની માંગણી ટૂંક સમયમાં કરવામાં આવશે। આરોપીઓના રિમાન્ડ દરમિયાન જે વિડીયો ફૂટેજીસ છે અને અન્ય કોઈ ડોક્યુમેન્ટ છે તે પણ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બીજી તરફ વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનાના મુખ્ય સૂત્રધાર કેતકી વ્યાસ કે જે 2010ની અંદર મહેમદાવાદમાં મામલતદાર હતા અને ખેડૂત ખરાઈ કરવાના જે પ્રમાણપત્રો ઇસ્યુ થયા હતા તેમાંથી 11 વ્યક્તિઓ ખેડૂત ન હોવા છતાં પણ કેતકી વ્યાસ દ્વારા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા, જે કૌભાંડ બાદમાં સામે આવવાને કારણે સમગ્ર મામલાની ખેડા કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને સમગ્ર મામલાની ગાંધીનગર લેવલે પણ જાણ કરવામાં આવી હતી। TV9 પાસે જે પુરાવા લાગ્યા છે, જે 11 ખેડૂતો હતા જ નહીં અને જેને ખેડૂત ખરાઈના દાખલા આપવામાં આવ્યા હતા તેમના નામનું લિસ્ટ પણ TV9 પાસે અત્યારે આવી ગયું છે। મહત્વની બાબત એ છે કે 13 વર્ષનો સમય વીતી ગયા હોવા છતાં પણ જિલ્લા કલેક્ટર ખેડા અથવા મહેસૂલ વિભાગ ગાંધીનગર દ્વારા કોઈ જ કાર્યવાહી આજ દિન સુધી કેતકી વ્યાસ વિરુદ્ધ કરવામાં આવી નથી। સામાન્ય રીતે એક પણ વ્યક્તિને ખોટા ખેડૂતનો જો દાખલો ઇસ્યુ કરવામાં આવે તો તેને સસ્પેન્ડ કરવા સુધીની સત્તાઓ સરકાર પાસે હોય છે, પરંતુ કેતકી વ્યાસ રાજકીય ઓઠા હેઠળ, ધાર્મિક ઓઠા હેઠળ જુદા જુદા વ્યક્તિઓનો સહારો લઈ અને પોતાને ગાંધીનગર અને દિલ્હી સુધી પોતાનું સંબંધો કેળવાયેલા છે તેવી વાતો કરી અને લોકોને ડરાવવાનો પ્રયાસ કરતા હતા। મહત્વની બાબત એ છે કે જે 11 ખેડૂતો ખરાઈના જે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા તેની તપાસ હાલ કેટલે પહોંચી છે તેનું કોઈ જ સંજ્ઞાન જિલ્લા કલેક્ટર ખેડા કે કોઈ વિભાગને નથી, પરંતુ જે રીતના પત્રો વ્યવહાર થયા હતા અને આ ખોટા પ્રમાણપત્રો ઇસ્યુ થયાની જે વાત છે તો હવે મહેસૂલ વિભાગ દ્વારા કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે તે પણ એક પ્રશ્ન છે। નરેન્દ્રસિંહ, આભાર ધર્મેન્દ્ર સમગ્ર જાણકારી બદલ। તો આખરે
केतकी व्यासना जूना कौभांड पण छे, परंतु हजु सुधी कोई पगला लेवाया नथी। अने हवे आ समग्र मामले कलेक्टर ने हनी ट्रेप में फसावा मामले केवा पगला लेवामां आवे छे ते जोवुं महत्वनुं रहेशे। तो डीएच गढ़वी कलेक्टर ने फसावा माटे हनी ट्रेप गोठवामां आवी हती अने जमीननी चार फाइलों क्लियर करवा माटे केतकी व्यास तेमज अन्य बे जणाए मळीने आ समग्र कावतरू रच्युं होवानुं हाल सामे आव्युं छे।